માંગરોળ તાલુકાના સિયાલજ ગામમાંથી પસાર થતી કીમ નદીના ખાડીના વહેણને રેલવે કોરિડોરની કામગીરીથી અસર પહોંચવાની શક્યતાના પગલે ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાનું સિયાલજ ગામ ચોમાસામાં કીમ નદીમાં પૂર આવે ત્યારે સંપર્ક વિહોણું ગામ બની જાય છે, પણ હાલમાં રેલવે કોરિડોરની કામગીરીના પગલે સિયાલજ ગામની સીમમાંથી પસાર થતી ખાડીના પાણીનો નિકાલ અટકી જતા સિયાલજ કોસંબા જવાના માર્ગ પર આવેલી સુપડી પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાય માંગ્યો છે. હું સિયાલજ ગામનો સરપંચ છું, સાજીદ શેખ. હું સિયાલજ ગામનો સરપંચ સાજીદ શેખ છું. અહીંયા જે આ જે ખાડી આવી છે એ ખાડીમાં પાણી પુષ્કળ આવ્યું છે, અને એ પાણી જે રેલવેનું કોરિડોરનું કામ ચાલે છે એ પાણી એના લીધે અવરોધરૂપ થયું છે, અને આ પાણી 5 થી 6 કિલોમીટર સુધી પ્રસરાયેલું છે. અને આ જે મેઇન રસ્તો છે એ કોસંબા અને સિયાલજને જોડતો રસ્તો છે, અને એના લીધે અહીંયાથી અવર જવરમાં ઘણી મુશ્કેલ. રોજના લગભગ 400 થી 500 માણસ અહીંયાથી અવર જવર કરે છે, અને જે ખેડૂત છે એ ખેડૂતનું હમણાં શેરડીનું કટિંગ પણ આવ્યું છે, અને આ પાણી ભરાવવાથી શેરડીનું કટિંગ હમણે બંધ થઈ ગયું છે, અને લોકો ઘણી મુશ્કેલીમાં ખેડૂતો મુકાયા છે. અને અવર જવર રેલવેમાં બી લગભગ 4 થી 5 વાર થી 10 વાર આપણે જઈને એ લોકોને કહેવાય, એ પણ કંઈ અમારું કંઈ સંભળતા નથી, અને વારંવાર રજૂઆત કરતાં પણ આનો કંઈ નિકાલ આવ્યો નથી. માટે આ જે પાણીનો નિકાલ છે અને એના લીધે જે સુપડીનું કામ છે એ સુપડી પણ એકદમ ખરાબ થઈ ગઈ છે, એકદમ કફોડી હાલત એની બી થઈ છે. માટે એનું સમારકામ બી જરૂરી છે, અને આ જે રેલવેનું પાણી અવરોધરૂપ છે એનું પણ નિકાલ લાવવા ઉપર તંત્રને રજૂઆત કરીએ છીએ. મારું નામ રાહુલ આહિર છે, આ ગામનો ખેડૂત છું. મારું ખેતર સમય પાર આવેલું છે, પણ 4 દિવસથી મારે આ પાણીના લીધે જવાયું નથી. આ બ્રિજ ઉપર 2 ફૂટ ઉપર પાણી છે, હવે અમાર ડૂબી જાય તો જવાબદાર કોણ? કેમ કે અમે કોઈ એવી પરિસ્થિતિમાંથી હવે પસાર થવાતું નથી, મજૂરથી જવાતું નથી, ખેતર આગળ કામ છે, મજૂરનું કામ બી પણ લઈ જવાતું નથી, શેરડીની ગાડી આવી શકતી નથી, કે રેલવેનું કામ આગળ ચાલે છે કોડીરેનું, તો તેના લીધે બધું માટીપુરાણ કરેલું છે, એના લીધે આ પાણી બેક થાય છે. આ પાણી બેક થવાથી આ સુપડી ઉપર પાણી ચડી જાય છે, અને આ પાણી છેલ્લા 10 થી 15 દિવસથી અહીંયા ગાડી આ રીતે તકલીફ છે. હવે આમાં ખેડૂત એટલા પરેશાન છે કે શું કરીએ, કફોડી પરિસ્થિતિ બનવા માંડી છે. ખાસ કરીને ચોમાસામાં આ દ્રશ્ય જોવા મળતા હોય છે, 8 મહિના રસ્તો ખુલ્લો હોય છે, હવે બારેમાસા બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે, તો રજૂઆત કરી છે તમે? અમે આ મામલતદારને બી રજૂઆત કરેલી છે, આવેદનપત્ર બી આપેલું છે, પણ તે છતાં હજુ કંઈક આગળ કાર્યવાહી થઈ નથી, અને કોઈ પણ સાંભળતું નથી, અને આનું વહેલી તકે નિરાકરણ લાવે એ જ અમારી નમ્ર અરજ છે. મારું નામ મંગાભાઈ સુકાભાઈ રાઠોડ. અત્યારે જવા તો બહુ મુશ્કેલી છે, કેમ કે પાણી એટલા બધા છે કે કોઈથી જવાય નહીં મજૂર માણાથી, અને ખેડૂતો બી ન જવાનું, એ બાજુ એ રસ્તો જ બંધ છે. કીમથી કોસંબાથી કીમ જવા માટે રસ્તો અમારે સકવટ પડે, પછી બાજુ જવાતું નથી, એટલે અમારે ફરીને જવું પડે કોસંબા. હા, રજૂઆત કરીને મગ રજૂઆત કરી મામલતદારને રજૂઆત કરી છે, મામલતદારને આપ્યું છે અમારે આયોજન પત્ર. હા તોય અમારથી કંઈ કંઈ સાંભળતું નથી બાજુ અમારું.